કોઈ મનુષ્ય જ્યારે જમી લે, જમ્યા પછી ઊંઘી જાય, ત્યાં સુધી મનુષ્યનું કામ, પણ જ્યારે ઊંઘી જાય એ પછી જે અન્નનું પાચન થાય એ માતાજીનું કામ. અને તોય આપણને એમ લાગે કે માતાજી આપણા સાથે નથી, સાથે નથી, આપણને દુઃખ આવ્યા કરે છે. પણ અગર જો માતાજી આપણા સાથે ન હોત તો જીવનમાં તમે એક પગલું પણ આગળ ન વધી શકો. ઉદ્યોગ વેપારમાં તમે મહેનત કરો છો, એ મહેનત કરવાનું તમારું કામ, પણ મહેનત થઈ ગયા પછી એ મહેનતનું ફળ મળે છે, એ ફળ માતાજીનું આશીર્વાદ છે. ખેડૂત ખેતરમાં જઈ કરીને દાણા વાવે છે, એ દાણા વાવવાનું એનું કામ, પણ આ ખેતરમાંથી જે અન્નનું પાક નીકળે છે એ પાક માતાજી આપે. મનુષ્ય લાગે હું કરું હું કરું, પણ હું કરું હું કરું એ જ મોટી અજ્ઞાનતા. શકડનું ભાર જેમ શ્વાન થાય, કૂતરો ગાડાને નીચે ચાલતો હોય ને, કૂતરાને એમ લાગતું હોય કે ગાડાનું વજન આખું મારા પર છે અને હું ગાડાને ચલાવું છું, પણ એવું નથી હોતું. જીવનમાં બધા આપણે સર્વ કોઈ કર્મના, ફક્ત કર્મના આધીન છીએ, અને એ કર્મ જે સારા નરસા કર્મ પણ આપણા હાથે માતાજી જ કરાવે છે. એમ નથી કે આપણે જે સારા કર્મ કરીએ છીએ એ માતાજી કરાવે છે, તમારા હાથે કોઈ કુકર્મ થાય છે એ પણ માતાજી જ તમને કરાવે છે. જે વ્યક્તિ નરકમાં નાખવું હોય તો કઈ તો કરાવવું પડે ને હાથે ખરાબ કામ, આ ખરાબ કામ કરવા માટે માતાજી આપણને પ્રેરણા કરે. પણ જે વ્યક્તિ એમ માની લે કે નહીં આ કર્મનો કરતા ભાવ એમાં ન હોય તો એને કર્મનો બંધન નથી નડતો, પણ તમે જે કાર્ય કરો છો એ કાર્યમાં કરતા ભાવ હોય, તમને એમ લાગે આ કાર્ય હું કરું છું, તો તમને આ કાર્યના બંધન નહીં. જેમ ન્યાયાલયમાં જઈએ આપણે, એ ન્યાયાલયમાં કોર્ટનો જે જસ્ટિસ હોય એ દિવસમાં બે જણને મૃત્યુદંડની સજા આપી દેતો હોય, પણ આ બધાને મૃત્યુદંડની સજા આપ્યા પછી પણ જસ્ટિસ ક્યારે પણ નરકમાં નથી જતો. નહીં તો આટલા બધાના ખૂનના જે પાપ જે હતા એના માથે ચડ્યા પણ તો પણ એ નરકમાં નથી જતો. એનું કારણ છે, કારણ કે એને પોતાના કર્મમાં કરતા ભાવ નથી. જ્યારે ન્યાયાધીશ સજા આપે ત્યારે એમ લખી દે કે કાનૂન વિશે સજા દેતા હોય, એમ ન કે હું સજા આપું છું, લખે છે આ ગુનો એને કર્યો એટલે કાનૂન એને આ સજા આપે છે, હું નથી આપ્યો એને સજા. અને જ્યાં એ કે કાનૂન કરે છે તો એ કર્મના બંધન માંથી મુક્ત થઈ જાય. તેમ તમારા હાથે પણ ક્યારે આવા કામ થઈ જતા હોય ને તો તમે એમ કહી દેજો આ તો માતાજીએ કરાવ્યું, તો તમારો પણ કર્મ ભાવ નથી. પણ આપણો સ્વભાવ એવો કે આપણને એમ લાગે આ બધું સવારથી કરીને સાંજ સુધી બધું મારા ઉપર જવાબદારી છે, અગર જો હું આ કામ ન કરું તો આ કામ ન બની શકે. એવું નથી, આપણે ન હતા ત્યારે આ કામ થતા હતા, આપણે છીએ ત્યારે પણ આ કામ થાય છે, અને જ્યારે આપણે નહીં પણ હોઈએ તો પણ આ સૃષ્ટિ ચાલવાની છે, એટલે આપણા વગર કોઈને કઈ અટકી નથી જતી. માનવ જાણે કે બધું હું કરું અને કરનાર બીજો કોઈ,
આમાં આધર્યા તારા અધવચમાં રહે મારો હરિ કરે છો હોય દીદી 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 એ મારો હરિ કરે છો હો સાચી વાત આપણને બધાને એમ લાગે કે હું કરું છું એક સજ્જન વ્યક્તિ હતા એ બીજે ગામ જવા માટે ગામમાંથી બહાર નીકળ્યા છે અને એમના માથે એક ભારો હતો અને જ્યારે રસ્તા પર ચાલતા હતા ત્યારે રસ્તા પર એટલી અવર જવર નહીં પણ થયું એવું કે પાછળથી એક ગાડું આવ્યું જોયું તો એ ગાડાના જે વ્યક્તિ બેઠા હતા એ પોતાના ગામના હતા એને પૂછ્યું કે તમે ક્યાં જાઓ છો કે હું બાજુના ગામમાં જાઉં છું કે તમે ત્યાં જાઓ છો તો મારે પણ ત્યાં જવું છે એક કામ કરો તમે આ ગાડામાં બેસી જાઓ ઓલા સજ્જન વ્યક્તિએ એ વાતને સ્વીકાર કરીને એ ગાડા પર બેસી ગયા અને ગાડામાં બેસી પછી થોડા ચાલ્યા પણ થોડા પછી એક બે ગાઉ આગળ નીકળ્યા હશે ત્યારે ઓલા ગાડાવાળાને એમ લાગ્યું કે કઈ પાણી પાણી પીવું છે તો પૂછ્યું મારા પાસે પાણી તો છે પણ જ્યારે એ ગાડું ચલાવનાર વ્યક્તિ જે હતા એ પાછું વળીને જોયું ત્યારે એ વ્યક્તિ જે પોતાના ગામના સજ્જન હતા એ માથા પર વજન લઈને બેઠા હતા પૂછ્યું ભાઈ તમે આ વજન કેમ માથે લઈને બેઠા છો ત્યારે વ્યક્તિ કેવા લાગ્યા કે એક તો તમારી આ મહાનતા કે હું આ ગામે જતો હતો કે તમે મને આશ્રય આપ્યો તમે મને ગાડા પર બેસાડવાનો એક આશ્રય લીધો અને કોઈ આપણું એટલું બધું કામ કરતું હોય તો પછી આપણે થોડું એનું કામ કરી આપવું જોઈએ ને એટલા માટે આ વજનનો ભારો હું છે ને ગાડા પર નથી મૂકતો આ મારા માથે ઉપાડી દઉં છું ઓલા વ્યક્તિને હસવું આવ્યું કહેવા લાગ્યા કે તમે શું કામ માથું ભારે પર રહીને બેઠા છો એક કામ તમને બતાવો એક નાની વાત છે કારણ કે આ તમે બેઠા છો આ ભારો છે એનું વજન તમારા માથે ઉપર છે અને માથાનું વજન શરીર ઉપર છે અને શરીરનું વજન ગાડા ઉપર છે અને આ ગાડાનું વજન બળદ ઉપર છે એટલા માટે હવે તમે ભારો નીચે પણ રાખશો ને તો એ આ બળદ ચલાવવાના છે શા કારણે તમે માથા ભારે લઈને બેઠા છો આ એ વાત સજ્જન નહીં પણ આપણા બધાની નહીં બેઠા છીએ ભગવાનના ગાડામાં અને તોય એમ લાગે છે કે આપણે બધું સંભાળી લઈએ તો સારું જવાબદારીમાંથી ક્યારે નીકળી શકાતું નથી જેટલી છોડશો એટલી વધી જશે પણ આ જવાબદારીને માતાજીને નામ સાથે લઈ લેશો ને તો આ જવાબદારી પણ તમને રમત જેવી લાગશે કારણ કે માના નામમાં જ એટલી તાકાત છે કે આ તમારા બધા જવાબદારીમાંથી